સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલને. ખોવાઈ ગઈ. સસલાની જેમ ઉછળકૂદ કરતો ને ભમરાની જેમ ગુંજન કરતો મારો રેવલો આજે ગુમસુમ કેમ છે? શનિ મૂંઝવણ છે તને, ચૂપ થઈ જશે, બધું જ ઠીક થઈ જશે. પાપુ, જે દી તમને આ દિવાલોની સાથે એકલા મૂકી દઈશ, તે દીની મૂંઝવણથી મારું હૈયું વ્યાકુળ થઈ જાય છે. તારી મનોવ્યથા હું સમજી શકું છું બેટા, પણ આ સંસારની પ્રથાને અનુસરવું તો પડે ને. અને ઉપરવાળો ચૂડા તો પહેલેથી જ બનાવી ધરતી પર મોકલે છે, પણ આપણે જેને ઓળખતા હોઈએ તેની સાથે જ સંબંધ બંધાય, એનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે? જો મા બાપને તો બસ એટલી ચિંતા હોય છે કે અમારા છોકરાઓ ક્યાંક સમજણ વગરનું પગલું ન ભરી બેસે. બાપુ, આ રેવાની સમજણ પર તમને શંકા છે? અરે ના રે ના, દીકરા તું તો ભલવાનાને સમજણ પાડી દે ને એમાંની છે. પણ એક વાત કહું બેટા, સંતાન ગમે તેટલા મોટા થાય તો બાપને મન તો હંમેશા બચ્ચા જ હોય છે. સારું, તું આવીને બોલાવી લે, હું છું ને, બધું જ ગોઠવી આપીશ. બેટો મારો, આજે તો વાત જ કઈ અલગ છે. વધુ વખત મારાથી ચીરવાય એમ જ નહોતું. તારી પાસે તો રોજે રોજ કઈક નવી વાત હોય છે. આજે તો એક ઢીંગલા અને ઢીંગલીના લાલ માંડવે લીલા તોરણ બાંધવાની વાત છે. લાલ માંડવે લીલા તોરણ, ઢીંગલો ને ઢીંગલી, આ તો કોઈ વાત છે? અરે બુદ્ધુ, જ્યારે ભગવાને અક્કલ વેચી ત્યારે તું ચારણી લઈને લેવા ગયો તો વિચાર, એ ઢીંગલી જો હું હોઉં તો. હા શું શું, તારી વાત સમજાણી તો ખરા, પણ અર્ધી અધૂરી. અરે બુદ્ધુ, અરે વા તો એ ઝંઝાવાત છે કે બસ ચપટી વગાડે ને તો દુનિયા ઉલટ પુલટ થઈ જાય છે. સમજ કે કોઈને પ્રીતની પાંખો લાગી છે, અઢી અક્ષરનો મતલબ સમજી હૈયું થનગની ઉઠ્યું છે, ત્યારે આ હથેળીઓમાં મહેંદીનો લાલ રંગ નિખરશે
ને પીઠીમાં ભળશે પિયુની અલૌકિક સુવાસ. આવી જ એક વાત માટે કાલે વહેલી સવારે બાપુએ તને ઘરે બોલાવ્યો છે. સમજાયું હવે? હું તો આવો જ છું. ના સમજ, પણ તું મને સંભાળજે. જોજે હા, વેળાસર અને સજી ધજીને આવજે. ઓ કાકી, ઓ રામજી કાકા, ઓ રશ્મિ બાબી, ઓ રાગિણી બાબી, જોયું હું શું કહેતો હતો? ખીર પૂરેપૂરી રંધાઈ ગઈ છે, હવે મોં મીઠા કરવાની તૈયારી કરો. અરે પણ વાત શું છે, તારી આ ખુશીનું કારણ તો બતાવ. અરે તું તો ઈડરિયો ઘર જીતીને આવ્યો હોય એમ છાતી ફૂલાઈ અને આમથી તેમ આટા મારે છે કે પછી મોડેથી બોલીશ? અરે દેવતભાઈ ને લોટરી નું ઇનામ ખુલ્યું લાગે છે. હા, ઇનામ ખુલ્યું છે, મો માંગ્યું ઇનામ, અને આ નસીબ ક્યાં સુધી આખરે હાથ તાળી આપે? રામજી કાકા, કાકી, હું તમને નતો કહેતો કે આજે નહીં તો કાલે રેવા પોતે મારી સામે પ્રસ્તાવ મૂકશે, અને બન્યું પણ એવું જ. રેવાએ પોતે મારી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો છે. અરે શું જમાનો આવ્યો છે, આજકાલની છોકરીઓ ખરી છે? શું ખરેખર એને શરમ મૂકીને વાત કરી તારી સાથે? હા હા કાકી, મારા પ્રેમમાં કેટલી તાકાત છે જોઈ લીધી ને. અને જ્યાં સત્યનો સામનો કરવાનો આવે ને, ત્યારે એવા શરમાય કે પાછી પાની કરે એવી નથી. અને એ જ વાતને લઈને એના બાપુજીએ કાલે સવારે મને બોલાવ્યું છે. લો, સારું થયું. આખો દી એની પાછળ બમરાની જેમ ભાગતો ફરતો તો, હવે મન મૂકીને કામ તો કરીશ તું. કેવી રીતે વાત કરીએ છોકરીએ, એ તો બતાવ. એ ઘડીને યાદ કરું ને તો એક મોજ અનુભવું છું. એ દૂરથી મને પોકારતી ને મનમાં કેટલાય શમણા સજાવી ધીમા ધીમા ડગલે ટેલડીની જેમ મારી પાસે આવી. ઓય ગયા, જરા હકીકતમાં પાછા ફરો. શમણા સાકાર થવાને આરે જ આવી ગયા. હવે તો બસ આજની રાત આડી છે, પણ કાલે સવારે તમે મને અચૂક જગાડજો. આમ તો વહેલી પરોઢે તમારા ગાય દૂતી વેળા દૂધની શેરોથી ઉઠતા સુરુની રેલમછેલ સાથે મારી આંખ તો ઉગડી જાય છે, પણ વખત છે ને આંખ ન ઉગડે ને તો મને સાથ દેજો ભાભી. દેવત દીકરા, ઉભો રે જરા, મોઢું તો મીઠું કરતો જા. અને રેવાને શુકનમાં આપવા કંઈક લેતો જજે. હા કાકી, શુકન તો હું કંઈ ભૂલતો હોઈશ? અને રેવાને આપવા માટે શુકનમાં મારી પાસે તો કંઈ નથી, પણ મારી માની છેલ્લી નિશાની આ કંકણ છે જે હું લઈ જઉં છું. ભલે બેટા, જા. તારી રાહ જોવામાં કઈક અલગ જ અનુભૂતિ અનુભવી છે, પણ સાચું કહું તો એક એક પળ જાણે એક એક યુગ. ઓ રેવા, આ દેવતે પણ ગઈ રાત એક બહુ જેવડી વિતાવી. દેવત, તારા વિના જિંદગીમાં સુખ દુઃખની દરેક પળ અધૂરી છે. સાચું કહું રેવા,
મને પણ મારા ભાગ્ય પર ભરોસો નથી બેસતો. ક્યાં કા શવણાતો નથી ને? ચાલ હવે બધું જ બરાબર છે. મજો હોય. અરે આવ દેવત, તારી જ રાહ જોતા હતા. આજે રેવાની સગાઈ છે. આકાશ રેવાના થનાર પતિ. આકાશના પિતા ધન્વંતરાય શેઠ. નમસ્તે. એમના માતુશ્રી. હા ફોઈબા, એમના કાકા કાકી અને આકાશની લાડલી બેન, ને આ છે ચંપક. આ દેવત અમારા પરિવારનો સગો વાલો સ્નેહી કે દીકરો જે ગણો. રેવા ને દેવત નાનપણથી સાથે મોટા થયા છે. સમયને જતા ક્યાં વાર લાગે છે. આ બચ્ચાઓનો બચપણનો કલરવ તો આજે પણ મકાનમાં એવો ને એવો જ ગુંજી રહ્યો છે. આ જુઓ ને, રેવાના હાથ પીળા કરવાનો વખત પણ આવી ગયો. તમારી લાગણીને હું સમજી શકું છું. વિધાતાએ મને પણ દીકરીનું સૌભાગ્ય પ્રાપ્ત કરાવ્યું છે. આમ ઓછું ન લાવશો. મારે આ એક દીકરી છે, એમાં બીજી દીકરી. વેવાય, ભગવાને જે દિવસે અમને દીકરો દીધો ને, એ જ દિવસથી અમને પુત્ર વધુના ઘણા જ ઓરતા હતા. અને તમારી રેવાને તો અમે ખૂબ જ જતનથી સંભાળીશું. હો વિઠ્ઠલભાઈ, શુભ મુહૂર્ત વીતી રહ્યું છે. વિધિ માટે જરા ઉતાવળ કરાવજો. બેટા આગળ આવ, તારા હાથે આકાશને ચાંદલો કરીને સગાઈનું શ્રીફળ આપ.